टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે. શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ઉકેલવા ન્યાયાધીશ જોડાયા. અમદાવાદના ન્યાયાધીશ ખુદ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા. ન્યાયાધીશની સાથે કોર્ટ સ્ટાફ, આરટીઓના અધિકારીઓ પણ જોડાયા. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. આરટીઓ, ટ્રાફિક પોલીસ અને લોકોની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો પણ વધ્યા છે. હેલ્મેટ અને નિયમોના પાલનના અભાવે અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. એસજી હાઈવે પર અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. સતત સામે આવતા બનાવોને લઈને હાઈકોર્ટે પણ અનેક વખત ફટકાર લગાવી છે. ટ્રાફિકના અવેરનેસ માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને અમદાવાદ રૂરલ કોર્ટના જિલ્લા કાનૂની સહાય કેન્દ્ર થ્રુ આપણે ટ્રાફિક અવેરનેસ કેમ્પ યોજ્યો છે. ટ્રાફિક નિયમોની ઉપેક્ષા એક મોટો સવાલ છે, એક ચેલેન્જ છે આપણા માટે, અને જ્યાંથી આપણી અંદર પોતાને સિવિક સેન્સ અને ડિસિપ્લિન જ્યાં સુધી કેળવશું નહીં ત્યાં સુધી આ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું આપણે શીખશું નહીં. હાઈકોર્ટમાં ઘણી સુઓ મોટો છે, રિટ પિટિશન થાય છે. ટ્રાફિક પોલીસને આપણે કોઓપરેટ કરીએ મારી વિનંતી. આજના દિવસે મને એવું કહેવામાં આવ્યું છે કે જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરશે એ લોકોને ગુલાબની પાંખડીથી વધાવી લેવામાં આવશે. ખાલી એક જ વિનંતી આપ બધા લોકોને કે આપણે ટ્રાફિકનું નિયમનું પાલન કરીએ તો બધાને સગવડ અને સુરક્ષા મળે. આ ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે આપણે દરેક અમદાવાદના વ્યક્તિને એક જ વિનંતી છે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. આપણી સુરક્ષા અને સલામતીની સાથોસાથ સામેવાળા વ્યક્તિની સુરક્ષા, સલામતી અને અકસ્માતમાં થતા મૃત્યુથી સામેવાળા પરિવારમાં જે જીવનભર એમને સહન કરવાનું આવે છે તો એના માટેની જાગૃતિ આપણે આપણા પોતાની અંદરથી જ લાવવાની રહેશે. તો આ જ વિનંતી, આ જ સંદેશો